હરિયો હવે આ ચેપ્ટર નો છેલ્લો દાખલો દાખલા નંબર 15 14 નો દાખલો આપણે જોયો 15 નો દાખલો છે ખરેખર મોસ્ટ આયાતી દાખલો છે અને એક જ વાર સિવાય બધા વાળા સેલા આપેલા છે દાખલો પણ નાનો છે 15 થી 20 મિનિટ માં આરામથી પૂરો થઈ જશે દાખલા નંબર 15 तो रकम में ध्यान आप इसको बता दीजिए क्यों ईएफजी चार जेन त्राण जेन त्राण का प्रमाण मार नफल ऑप्शन बेची लेता बाकी दर हो चें 31 पर भी जा सकते हैं रोज ई निम्नलिखित से बाकी दर ई 31 पर भी जा सकते हैं रोज पहली बार के निम्नलिखित से ई ये जा तेरा नंबर ना बाकी दर तीन दिवस के बाद क्वेश्चन कोई પાકું સમય એના નીચે આપણે અવારો હોય પછી પેલો વાળો પાડીની કિંમત 7000 નક્કી કરી બધા દાખલામાં આવે છે જમીન મકાનની 7000 ફર્નિચરની 2000 કિંમત નક્કી કરવી ત્રીજો વાળો સ્ટોક 10% વધુ કિંમતની બતાવેલ છે એટલે ઓલરેડી સ્ટોકમાં 10% વધારો છે જે તમારે ત્રીજી રાશિ શોધીને કેટલા વધુ છે એટલા બાકી બાદ કરવા પડશે એક અને જી એ ફરી આગળ જે ત્રીજો વાળો ઈ ને 5000 તરત જ ચૂકવી આપવા આમાં કઈ જ ઈ ને આપણે 5000 તો ચૂકવવાની છે બાકીની રકમ લોન તરીકે રાખવી એક અને જી એ ઈ ને ચૂકવવા માટે અને બે જે કાર્યશીલ મૂડી રાખવા માટે સર્વેશે જરૂરી રોકડ લઈ આવવાની રહેશે જેમાં કહી દીધું છે રોકડ લઈ આવશે કેવી રીતે સરખે હશે આમાં તમારે મૂડી શોધવાની નથી સીધી જ રોકડ શોધવાની છે જ્યારે ડાયરેક્ટ સીધી જ રોકડ શોધવાની હોય એટલે રોકડ ખાતું તમે સીધું બંધ કરવું પડશે આમાં તમારે પહેલા રોકડ ખાતું બંધ કરવું પડશે એટલે આપણે ખબર પડશે કે કેટલા રૂપિયા લઈ આવવાના થશે અત્યાર સુધી આપણે દાખલા કર્યા પાકું સમય બંધ કરે શું કામ તો કે એમાં તમને કહી દીધું હતું કે મૂડી નવા પ્રમાણમાં રાખવી જો આમાં એવું કીધું હોત તો પેલા પાકું સમય બંધ કરવું પણ આ મૂડી નો કોઈ ઉલ્લેખ છે નહીં સીધું કહી દીધું કે સરકારી છે રોકડ લઈ આવવાની રહેશે એટલે રોકડ ખાતું બંધ કરો એમાં જેટલી તફાવત આવે એટલો તફાવત ઓલાવી ભાગીદારે લઈ આવવાના થશે અને કાર્યશીલ મૂડી તો તમને કહી દીધું છે કેટલા 2000 રાખવા હવે આમાં નવા પ્રમાણની કોઈ જરૂરિયાત નથી પણ તમારે રાહનું પ્રમાણ શોધવા માટે જોશું તો કે તમને એક જ પ્રમાણ આપ્યું છે દાખલામાં એક જ પ્રમાણે ભૂલાયું જૂનું 4 3 3 પેલો ભાગીદાર એટલે એ ઈ નામનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય છે તો ઈ પેઢીમાંથી નિવૃત્ત થશે તો બાકીની જે પ્રમાણે જોવાને કાઢતા કે 3 3 એટલે કે સરખા ભાગે ઈ પેઢીનું લાભનું પ્રમાણ કહેવાશે અને ઈ પેઢીનું નવું પ્રમાણ કહેવાશે નવું પ્રમાણમાં નક્કી કરવાની જરૂરિયાત સીધી પણ મેં કહી દઉં કે લાભનું પ્રમાણ એ નિવૃત્ત થાય એટલે 3 3 એટલે કે 1 1 થશે આગળ વાત કરીશું ત્યારબાદ હવે સીધું જ પેલા ભાગની ગણતરી જોઈએ તો કે ઈ નિવૃત્ત થશે એટલે ઈ ની ભાગ મૂલ્યાંકન 7000 ઈ નો ભાગ 4 10 ગણતરી ચાલુ કરી દઈશું આપણે જાણવાની પેલા મૂડી લેવા બાજુ
मुड़ी 8000 5000 2000 मुड़ी खाता जमा बाजू बाकी आग लाव्या 8000 5000 2000 पछी सामान्य अनामत 2000 एक पूछे सामान्य अनामत दाखिदाने वेचा से मुड़ी खाता में जमा बाजू 2000 छे प्रमाण छे 4 3 3 तो 2000 ने वेचो એટલે જમા 800 600 600 ત્યારબાદ લેણદાર હવાલો નક્કી તો જે છે એ સ્થિતિમાં મૂડી દેવામાં લેણદાર 8000 પછી દેવી ઉમી એ પણ અહીંયા જ આવશે 2000 હવે નિયતના બાજુ પેલા શું પૂછે પાવડી 1000 જૂના પ્રમાણે શું કરાય માંડી વળે મૂળી ખાતામાં ઉધાર બાજુ પ્રમાણ છે 4 3 3 તો 400 300 300 1000 આપણે વેચી દીધા ત્યાર પછી જમીનનો પણ હવાલો છે જમીનમાં પણ 7000 નક્કી કરવી એટલે કેટલી 6000 આ લખીશું મિલકતમાં જમીન 6000 હવાલા પ્રતિ કિંમત થાય 7000 1000 નો વધારો કુલ 7000 જમીનની કિંમતમાં 1000 નો વધારો થયો એટલે કાઢી લાભ કહેવાય કુલનો મૂલ્યાંકનમાં જમા બાજુ જમીન માટે 1000 આગળ ફ્રી હોલ મિલકત ફ્રી હોલ એટલે મુક્ત પણે જે વેચાણ થઈ શકે એ તમામ મિલકતને ફ્રી હોલ મિલકત કહેવાય મિલકત છે એની અસર મિલકત જણાવવા જો આપી દેશું એમાં કોઈ હવાલો છે નહીં ફ્રી હોલ મિલકત ત્રણ ફ્રી હોલ મિલકત ત્રણ પછી ફર્નિચર એમાં અમારો છે ફર્નિચરની કિંમત 2000 નક્કી કરી તો ફર્નિચર 3000 રૂપિયા એક પાસે કેટલા 3000 એની કિંમત કેટલી થાય 2000 નક્કી કરી 1000 તો શું થશે ઘટાડો ને થશે 2000 1000 રૂપિયા ઘટ્યા એ પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ જાય ઉધાર બાજુ ધારો કે મૂળ કિંમત 100 પ્લસ વધારો 10 110
Emang dia apa?
Terima kasih.